મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બધા બંગલા એજ્યુકેશન લેક્ચર માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર 6 બજાર એમાં આપણે છેલ્લો ટોપિક જોવાનો છે 6.2 6.1 માં આપણે જોયું અલ્પસ્તર ઇજારાની વ્યાખ્યા અને એના બે લક્ષણ। હવે આપણે 6.2 ની અંદર અલ્પસ્તર ઇજારાના લક્ષણો છે જે બાકીના 4 એ આપણે તપાસવાના છે એટલે જોવાના છે। प्रवेश अल्पस्तक इजारा प्रकार मुजब मुक्त के प्रतिबंधित हो જો આયા કીધું હે માર્કેટ નામ જ એક અલ્પ અસર એટલે પેઢીઓનો પ્રવેશ છે તો એના માટે અમુક પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હશે અમુક પ્રકારના નિયમો બનાવેલા હશે કે ભાઈ ડાયરેક્ટ તમને મજા આવે એટલા એન્ટ્રી નથી લઈ શકાતી એના માટેની જે બાબતો છે એ બાબતોનું નિયમોનું જે કંઈ પણ બજાર છે એ પ્રમાણે જ હોય છે। જો બજારમાં મુક્ત અલ્પ અસર ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા બજારમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે કે જે બજારની અંદર મુક્ત રીતે જે કાલ પર બજારમાં જે વ્યક્તિ આવે છે અલ્પસ્તક રીતે પ્રવેશ કરે છે તેના માટે નવી પેઢી માટેનો પ્રવેશ પણ એ પ્રમાણે તો કે પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે અને જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પસ્તક ઇજારો પ્રવર્તમાન હોય છે એટલે કે માર્કેટની અંદર જે કાંઈ પણ બજારની અંદર પ્રતિબંધિત હોય છે અલ્પસ્તક ઇજારો કે પ્રવર્તમાન હોય છે પ્રવર્તમાન દરે જે કાંઈ પણ નિયમ બનેલો છે કે નવી પેઢીઓ ન આવી શકે प्रवेश मध्यम कक्षा उद्योगों माटे तो क्या पण एक बाबत नथी करेल मोटा पायाना उद्योगों माटे तो एना माटे એટલે પરમિશન એટલા નિયમોનું ખાસ પાલન કરવામાં આવતું છે એ સુધી પ્રતિબંધિત છે તો એવા જે કાંઈ પણ ઇજારાની જે કાંઈ પણ બાબત હોય એની જે કાંઈ પણ નક્કી કરેલા નિયમો છે એને આધારે જે કોઈ માર્કેટની અંદર પ્રવેશવાની જે નીતિઓનું પાલન કરે પછી જે એન્ટ્રી મેળવતા હોય એટલે આપણે પેઢીઓના પ્રવેશ માટે આ પ્રકારની જે પરિસ્થિતિ હોય આ પ્રકારની જે બાબત હોય એના નિયમોનું પાલન કરી અને એન્ટ્રી લેવાની હોય એકદમ મળતી મળતી। ત્યાર પછી ચોથી લક્ષણ ચોથું લક્ષણ આવશે વેચાણ ખર્ચ। વેચાણ ખર્ચની બાબતમાં વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ। વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકેજ કે જે કાંઈ પણ વસ્તુના વેચાણ માટેનો વેચાણ ખર્ચ એટલે શું હોય તો કે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ એમાં ખાસ કરીને શું હોય તો કે વેચાણના જે ખર્ચમાં વસ્તુ આકર્ષક અને ઉપયોગી પેકિંગ થયેલા હતો કે ભાઈ તમે જે વેચાણ ખર્ચ તો આગળ જોયું આપણે કે ત્યારે બીજા કરતાં વસ્તુ કઈ રીતના અલગ પાડવી આપણે જોતા હોય છોકરા છોકરીઓ જે કંઈ પણ બાબતો આવે તો ઘણી વખતમાં આપણે જે ભાઈઓ લઈએ છોકરાઓ માટે કંઈ પણ વસ્તુ ના આવે જે કંઈ કપડાં જોડીએ જે કંઈ પણ તૈયાર થઈ ત્યારે નીકળીએ ત્યાં છોકરીઓને બધી બધું મેકઅપ આવે બધું ફાઉન્ડેશન આવે ને આ કપડું સારું લાગે 10 જોડી બદલા જાય એક સક્સેસફુલ થાય એટલે ભાઈ તારે માર્કેટમાં કઈ રીતે માર્કેટિંગ કરવા જવાનું હોય જે પ્રસંગમાં જવા તો અહીંયા એ બાબત જોવાની અહીંયા લોકો વિચારે કે ભાઈ મારી વસ્તુ એ બીજા કરતાં કઈ રીતના અલગ પડે આપણે જે પ્રસંગમાં ક્યાં ગયો આપણે થોડા બીજા કરતાં અલગ દેખાવાનો પ્રયાસ કરીએ પણ ભાઈ જેવા છે એવા જેવા છો એવા રહ્યો પણ એક વિચારથી અલગ માનસિકતાઓ છે જે સંકુચિત બની ગયેલી છે એમાંથી બહાર નીકળવા તો અહીંયા જે વેચાણ ખર્ચમાં તો કે જે એમ આકર્ષક પેકિંગ છે વાહન વ્યવહાર ખર્ચ છે વેચાણ મેળો છે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર એ ચૂકવાતી રકમ જે ઇજારાવાળા બજારની જે અધિકારી બાબત હતી એ જ બાબત અહીંયા અલ્પ ઇજારા થઈ તો ભાઈ તમારા માટે પેલા તો એક વાહન વ્યવહાર થાય છે દૂરના સ્થળ સુધી વસ્તુ વેચવા માટે મોકલો છો એ વાહન વ્યવહારનો ખર્ચ થવાનો જ છે ત્યાર પછી જે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીને વસ્તુ આપેલી મફત નથી વેચવાના એનું કમિશન ચૂકવવાનું છે તો એ પણ ખર્ચમાં આવશે। શોરૂમ અને સેલ્સમેન પાસે થતો ખર્ચ કદાચ તો તમે ઉત્પાદન કરી તમે જ વેચો છો તેનો શોરૂમનું ભાડું શોરૂમની સજાવટ બધું આપણે બીજા કરતાં કેવું રાખીએ તો અલગ રાખીએ એનું જે કાંઈ સજાવટનો ખર્ચ છે તે આમાં જવાનો છે
અપાતી કેટલી કિંમતની છૂટછાટો ઇનામો ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે સૌથી મહત્વની બાબત એ કે બીજા કરતાં તમે વધારે જાહેરાત કરશો એવું માનવામાં આવે એટલે છેવાડા માણસ સુધી તમે જાહેરાત પહોંચાડો તો એ ક્લાયન્ટને ક્યાંક એવી વસ્તુની માંગ કરે જેનો આપણે બેનિફિટ મળી રહ્યો હોય કે પાંચ વ્યક્તિ વધારે ખરીદવા આવી શકે તો એ જાહેરાતના દ્વારા કે આપણે જે વસ્તુની ખરીદી ઉપર અમુક પ્રકારની ભેટ આપવામાં આવે ઇનામ આપવામાં આવે તો આ બધું શું એની વેચાણ ખર્ચની બાબતમાં આવે વેચાણ ખર્ચના એક પ્રકારનું વેચાણ વધારવા માટેનો જે ખર્ચ છે એનું જે પ્રલોભન એમાં વધારો કરે છે તો એ માટે વેચાણ ખર્ચ છે એ પણ એના માટે જરૂરી લાક્ષણિકતામાં આગળ લઈએ છીએ કે અલ્પ સ્તરની જ્યારે આવા હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી છે અહીંયા જે કાંઈ કીધું તો અલ્પ પેઢીઓ છે ઓછી પેઢીઓ અને એને સંખ્યા જે ખરીદદારોની કેવી છે તો કે ઘણી બધી વધારે તો એ લોકો વચ્ચે વધારમાં વધુ વસ્તુ વેચી શકે વધુમાં વધુ વસ્તુ વેચાણ થાય વેપારીઓ જે ખરીદદારોને આકર્ષવાનો પ્રયાસ કરે એટલા માટે થોડો ખર્ચ પણ વધવાનો છે હરીફાઈ વધવાની છે ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાને કારણે વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી બને દાખલા તરીકે કાર ઉત્પાદકો ટેલિવિઝન ઉત્પાદકો વગેરેના વિવિધ પ્રકારની જાહેરાતનું અસ્તિત્વ જોવા મળે છે એમાં એક પણ એવો નિયમ છે લક્ઝરી સ્ટાર હોય ને એમાં જે કાંઈ એવડાઈ ઓછી હોય એની શા માટે ઓછી હોય તો એના ઉત્પાદકે એવું કીધેલું હતું કે જે લક્ઝરી કાર ખરીદવાવાળો હોય ને ટીવી જોવાનો સમય નથી હોતો એટલા માટે અમારે જે ટીવી ઉપર એટલે વધારે આપવાનો ખર્ચ અમને પરવડે નહીં કારણ કે આપણે બધાને ખ્યાલ છે એની કિંમત છે લાખો અબ કરોડોમાં પણ હોઈ શકે તો એ કરોડો જે કાંઈ પણ એની પાછળ ખર્ચવાળો વ્યક્તિ હોય કે ટેલિવિઝન સામે બેસવાનો એની પાસે સમય હોય કે નથી હોતો તો એની સામે જે મિડલ ક્લાસ જે કાંઈ પણ આવે છે સામાન્ય જે કાંઈ કાર છે જે ટેલિવિઝન તો આપણે જોતા હોય કે એક કંપની છે બીજી કંપની કરતાં કંઈક અલગ શું આવે બીજી કંપની ત્રીજી કંપની કરતાં કંઈક જાહેરાત અલગ કરે એની જાહેરાત જ એટલી મોટી આપે કે જેથી કરીને જે ભાઈ ઓલા મોમી લોકો કમ્પ્લેન પીલાય પાંચ દિવસની અંદર આઈટ વધી જાય એ સત્ય હોય ને ભાઈ પહેલેથી નથી ચૂસવાઈ ગયેલું હોય તમે ગમે એટલે કોમ્પ્લેન શું કદાચ ને ઓક્સિજન નો બાટલો ભેગો થઈ જાય તે જતી નાખે બોન્ડ વિટા પાવ યાદ શક્તિ વધે હવે યાદ શક્તિ તમે વાંચવાના જ નથી તો બોન્ડ વિટા પીવાથી યાદ શક્તિ આવી જવાની તો અહીંયા અત્યારે આપણો વિડીયો મોકલીએ વિડીયો 5% નથી જોતા તો એક તમે હું બોન્ડ વિટા પીવો એટલે વિડીયો એક તત્વ એમાં આવી ગયા મોટિવેશનલ જે બાબત હોય છે કે પણ એ એડવર્ટાઇઝિંગ તમારે આકર્ષિત કરવાની બાબત છે એમાં મોટિવેશનલ તત્વ જ નથી એવું કહે છે બોન્ડ વિટા લઈ જાવ તો તમારે નહીં કંઈ સુધારો થાય તમે બીજા ડબલા મફત આપશો એના બેની બહેનું ક્યાં કહ્યું તો કે નથી થવાની કે વેચાણની સ્ટ્રેટેજી છે જે પદ્ધતિ છે પણ આપણે જાતે તમે કંઈક એવું વિચારો કે ભાઈ મારે આ માર્કેટમાં જવું હોય તો માર્કેટમાં જે કાંઈ એની અલગ અલગ વેચાણની જે ખર્ચ તમારી ખુદની કંપનીએ એ કરવું પડે કારણ કે આપણે માર્કેટમાં ટકવું હોય તો જાહેરાત આપવી પડશે તો એ પણ એની લાક્ષણિકતા એનું લોકસભા પ્રમાણે તેમને પાછું આવશે પરસ્પર અવલંબન જરૂરી માહિતી રાખી શકે ખ્યાલ છે ઓછા વિસ્તાર આપણે જે કાંઈ પણ બદલાવવા તાત્કાલિક ખબર પડી પણ જો મોટા માર્કેટની અંદર જે બદલાવ બદલે કાંઈ વસ્તુ નીકળેલી ખબર ના પડે દાખલા તરીકે કાર ઉત્પાદકો ટેલિવિઝન ઉત્પાદકો આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ જ્યારે તેઓ તેમની હરીફ પેઢીઓની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા ઉપર પણ ખૂબ ઊંડાણપૂર્વક ને ચાપતી નજર રાખે કાર ઉત્પાદક છે કે ભાઈ જે કાંઈ પણ હોય એ હોન્ડા હોય હ્યુન્ડાઈ હોય કે મારુતિ સુઝુકી છે કે વેગેનાર હોય અથવા તો BMW હોય ઓડી તો ભાઈ ત્યાંના ફીચર્સમાં કેટલો બધા ભાઈ સામેવા પરભાવે એ નવ ફીચર તૈયાર કરી રાખતા હશે શા માટે તો કે એને જે કાંઈ માર્કેટમાં વસ્તુ વેચવાની છે જો એક કાર વધારે વેચાણી અથવા બે કાર વધારે વેચાણી આવા પ્રભાવથી એ જે ગ્રાહકોને સેવા આપે તો આપણે શા માટે ન આપીએ તો આપણે પણ એ પ્રકારનું તો એટલા માટે ગ્રાહકોને એ વધારે પડતી વસ્તુઓ છે એ સારી મળી શકે કિંમત તો વધારે હશે જ્યારે પેઢીની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવા ઈચ્છતી હોય ત્યારે તેના હરીફની વર્તણૂક પર એક અથવા તો બીજી રીતે આધાર રાખે પોતે જે કાંઈ પણ કિંમત નક્કી કરવા માટે તૈયાર થાય ત્યારે શું કરે પોતાના હરીફની જે કાંઈ વસ્તુ વેચાય છે પોતાના હરીફ કયા પ્રકારની વસ્તુ વેચે
એમાં ક્યાંક ને ક્યાંક એ નજર કરે છે, ક્યાંક ને ક્યાંક એક બાબતમાં વિક્ષેપ શોધે કે આપણે એના કરતા બેટર શું આપી શકશું, આપણે એના કરતા કઈ રીતના બીજી વસ્તુનું જે કઈ ફીચર્સ એ વધારી શકશું. તો આ પ્રમાણે પરસ્પર અવલંબન છે એ અલ્પહસ્તક વિચારણાનું જે કાંઈ પણ બજાર છે એના ઉપર, કારણ કે ઓછા વેચનાર છે, ઉત્પાદક છે, એટલે એમનાથી પરિચિત વધારે થઈ શકતા હોય છે. ત્યાર પછી લાસ્ટ છઠ્ઠી લાક્ષણિકતા કિંમત ચુસ્તતા. એનું બીજું નામ છે ખાંચાવાળી માંગ રેખા. ખાસ સૂચના છે
કે ભાઈ જે કાઈ પણ આપણો વિડિયો મોકલવામાં આવે છે લાઈક કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, અને જે સમયે જે લેક્ચરનું હોમવર્ક મળે છે તે પૂરું પૂરું કરતું રહેવાનું છે અને બહુ બહાર જવાની જરૂરિયાત નથી. તો અહીંયા સુધી આપણો લેક્ચર છે અહીંયા રાખીએ છીએ. આભાર.